Jai Ram.
જાયતે મુક્તિ આપણા અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણે ભાગવત કથા સાંભળવાનું પ્રાપ્ત થાય. કારણ કે ભાગવતમાં બતાવ્યું જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક જન્મના આપણા પુણ્યનો જ્યારે ઉદય થાય ત્યારે ફક્ત આપણે સાંભળવાનો અધિકાર મળે. તો આપણે ઘરે ભાગવતજી પધાર્યા હોય તો એ આપણા કેટલા જન્મના પુણ્ય હશે. અનેક જન્મના જ્યારે પુણ્ય જ્યારે ભેગા થાય નક્કી હોય બધું હોય તો પણ ન થઈ શકે. રૂપિયો હોય બધું હોય જન્માંતરે ભવે પુણ્યમ. એટલે વ્યાસ પરિવારના વડીલોના પુણ્યનો આજ ઉદય થયો કે આપણે ત્યાં ભાગવતજી પધાર્યા.
કારણ કે ભાગવત કોઈ ગ્રંથ નથી, કોઈ પુસ્તક નથી, કોઈ શાસ્ત્ર નથી, કોઈ પુરાણ નથી. ભાગવત એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ભાગવતજી જે છે એ સાક્ષાત શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. તો આપને શંકા જશે, પણ બીજા નંબરની અંદર ભાગવત કલ્પ વૃક્ષ છે. તો કલ્પનિક વૃક્ષની છાયામાં બેસી અને મનુષ્ય જેવી ઈચ્છા, જેવો મનોરથ કરે, એનો મનોરથ અવશ્ય ભાગવત પૂર્ણ કરે છે. અને જેને અનુભવ કરવો એ કરી લેજો. સાત દિવસ ભાગવતી કથાનું શ્રવણ કરી મનમાં કોઈ પણ સંકલ્પ કરે એટલે એનો સંકલ્પ સિદ્ધ થાય, એ 100%. પણ આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો, કેટલું સામર્થ્ય છે. આ કોઈ ગ્રંથ નથી, કોઈ પુસ્તક નથી, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. અને એનું કેટલું સામર્થ્ય છે એ બતાવ્યું છે. કે વિદ્યાર્થે લભતે વિદ્યા, ધનાર્થે લભતે ધનમ, પુત્રાર્થે લભતે પુત્રમ, મોક્ષાર્થે લભતે ગતિ. વિદ્યાર્થી લભતે વિદ્યા, જેને વિદ્યાની ઈચ્છા હોય એક આસને આ ભાગવતી સપ્તાહ ભાગવતની કથા શ્રવણ કરે અને વિદ્યા મળે. ધનાર્થી લભતે ધનમ, ધનની જેને ઈચ્છા હોય એ મનુષ્ય એક ચિત્તે જો ભાગવતી કથા શ્રવણ કરે તો એને ધન મળે. પુત્રાર્થે લભતે પુત્રમ, કોઈ સંતાન વગરનું હોય અને જો એને સંતાનની ઈચ્છા હોય તો ભાગવત કથા શ્રવણ કરે એને સંતાનની પ્રાપ્તિ થાય. મોક્ષાર્થે લભતે ગતિમ, મોક્ષની ઈચ્છાવાળા મનુષ્ય હોય તો એને મોક્ષની પ્રાપ્તિ થાય. આવું હશે, આવું હશે. આપણે એમ થાય ને, બીજાને ખબર ન હોય પણ મને તો, અમને તો આ અનુભવ છે. કારણ કે આ પેઢીઓથી અમે કથા કરીએ છીએ. સૌરાષ્ટ્રમાં કોઈ કથાકાર નહોતા ત્યારના છે. આ સાતમી પેઢીએ હું કથાકાર છું. સાતમી પેઢીએ બોળો અનુભવ છે અને હું તો પુરાવા સહિત આપું છું. ત્યાં જઈને તપાસ કરી લે. હમણાં કાલે જ અઠવાડિયા પહેલા મને ફોન આવ્યો, ગયા વૈશાખ મહિનાની અંદર વિસાવદરની બાજુમાં ભૂતડી ગામ, ત્યાં ભાગવતી કથા થતી, ભાગવતની કથા હતી. મેં આવી વાત કરી અને પીરવડલા ગામ છે, પીરવડના બાબરા પાસે એક ભાઈ આવી અને ઉતારે આવીને પગે લાગ્યા અને આંખમાં આંસુ પડી ગયા. પણ કે દાદા, તમે ભાગવત કથામાં આવું કહ્યું અને મારે સંતાન નથી, દાદા આશીર્વાદ આપો ભાઈ, મને કાંઈ, મેં કીધું આવડતું નથી, હું તમારી જેવો મનુષ્ય છું. પણ હા, ભાગવતની કથા થતી હોય બે માણસ એ ભાગવતજી આગળ આવી છેડો પાતરી વંદન કરજો, જાઓ ઠાકોરજી તમારો મનોરથ પૂર્ણ કરશે, એને આશીર્વાદ. મને નથી આવડતું. અને ખરેખર 15 દિવસ પહેલા ફોન આવ્યો કે દાદા, મારે ત્યાં પ્રભુએ દયા કરી ઠાકોરજીએ, અને મારે ત્યાં દીકરાનો જન્મ થયો, પીરવડ. હમણાંનો તાજો દાખલો. અહીંયા આપણે જીક્યાળીની પાસે કોટડા,
ત્યાં હજી કોઈ પણ આપણે નજીક છે તપાસ કરી લઈએ. વલ્લભભાઈ તળાવિયા છે, એક પત્ની સંતાન નહીં. ભાગવત કથામાં આવે આવું બોલ્યું એટલે એને કહ્યું બીજી પત્ની, એની પત્નીએ કહ્યું કે નાથ વંશનો વેલો કરવા તમે બીજા લગ્ન કરો. એને 12 વર્ષ થયા, એને સંતાન, બબ્બે પત્ની. અને ભાગવત કથામાં અમે બોલ્યા એટલે ભાગવતજી આગળ એ બે પત્ની અને ભાઈ પગે લાગ્યા, જો ઠાકોરજી મને દીકરો દે હું મારે ઘરે ભાગવત કથા કરીશ. અને ખરેખર બીજે વર્ષે એને ત્યાં દીકરાનો જન્મ થયો. અત્યારે એ દીકરો 25 વર્ષનો છે, વલ્લભભાઈ તળાવિયા કોટડા. તો ભાગવત કોઈ ગ્રંથ નથી. વિદ્યાર્થી લભે વિદ્યાની ઈચ્છા વાળાને વિદ્યા મળે, પુત્રની ઈચ્છા વાળાને પુત્ર. અરે એવા દાખલા છે, અમને તો આવા કંઈક દાખલા, હજારો દાખલા છે અમારી પાસે. એડ્રેસ સહિત આપું. અમદાવાદમાં એક હવેલી ની અંદર હું કથા કરતો હતો, દ્વારકેશ ધામ. અને ત્યાં એક ભાઈ બાપભાઈ કરીને છે અને એનું ગળું એ જતું રહ્યું. 12 વર્ષ થઈ ગયા, ડોક્ટરોએ ના પાડી, સ્વર પેટી તમારી બંધ થઈ ગઈ. મેં ભાગવત કથાની અંદર કીધું કે ભાઈ એક ચિત્તે એક આસને જો ભાગવત કથા સાંભળ, ઠાકોરજી મનોરથ પૂર્ણ કરશે, આવું બોલ્યો. અને એણે સાંભળી અને એ કથા પૂરી કરીને, બીજે મારે કથા હતી ત્યાં ગયો, એ કથા પૂરી કરીને હું ત્યાં પાછો હવેલીમાં ગયો. એટલે એ બાબુભાઈ આવી અને મને પગે લાગીને મને કહે શાસ્ત્રીજી જય શ્રી કૃષ્ણ. મેં કીધું બાપભાઈ આ મને કે આ ઠાકોરજીએ કૃપા કરી, ડોક્ટરે ના પાડી દીધી હતી તમે નહીં બોલી શકો. એટલે આ કોઈ ગ્રંથ નથી, આ કોઈ પુસ્તક નથી. અને અમને ઘણા એમ કે દાદા પિતૃનો આમાં ઉદ્ધાર થાય, ઘણા શંકા કરે. અલા પિતૃનો ઉદ્ધાર થઈ ગયો હોય તો જ તને આવા વિચાર આવે, નહીતર વિચાર ન આવે. નહીતર આ પેઢીઓ વહી ગઈ, આપણી પેઢીઓ વહી ગઈ. આ પેઢીઓમાં કઈ પેઢીઓ જાય ને ત્યારે આ ભાગવતી કથા થાય. તો એવો આપણે સુંદર મોકો મળ્યો છે આજનો દિવસ, સપ્તાહ, સપ્ત દિન પર્યંતમ આહમ, 7 દિવસ સુધી સાંભળવાનું, એને સપ્તાહ કહેવાય. આજનો આપણો દિવસ છે તૈયારીનો છે. અને અત્યારે ફક્ત મહાત્માની કથા સંભળાય, કારણ કે ભાગવત સાંભળવું પણ નિયમ વગર ન સંભળાય. મહાત્મ મહતમ આત્મન, મહાત્મ છે એ આત્મા છે. કોઈ પણ વસ્તુ હોય એ આપણે જાણીએ નહીં, જાણ્યા વગર તો. કોઈ પણ વસ્તુ હોય, હીરા છે, હીરા ઘસતા હો, ઘણા ભાઈઓ ઘસે છે, છોકરાઓ છે, ખબર હોય તો. એમને કારખાનામાં કોઈ દિવસ ગયા ન હોય, ત્યાં જઈને કહો લાવો મારે હું હે હીરા ઘસું, લાવો હું તળિયું મારીશ કે મથાળું મારીશ, બોલો શેઠ આપે. અને શું મારીએ કે આપણે ન થાય, એનો અનુભવ કરવો જોઈએ. કઈ રીતે કરાય, શું કરાય, કેમ કરાય, તો એ વસ્તુ આપને પ્રાપ્ત. તો આ મહાત્મ છે, એ મહાત્મ સાંભળ્યા વગર કથા આપને મળે? કઈ રીતે કથા કરવી, સાંભળવી, ત્યારે મહાત્માની કથા એ આપણે પ્રારંભ કરીએ. ભાગવતનો પ્રથમ શ્લોક એ આપણે બધા અવગાહન કરીએ અને પ્રારંભ કરીએ. અને હું બતાવીશ કે ભાગવત ભગવાનનું સ્વરૂપ છે કેમ, બીજું કોઈ ભગવાનનું સ્વરૂપ નથી કહેવાતું. બીજું કોઈ જે પુરાણ છે એને ભગવાનનું સ્વરૂપ નથી કહેવાતું, ફક્ત ભાગવતને જ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. અને એ ચતુર્થ પદ ગામી છે, 4 પ્રકારે મનુષ્યને 4 પ્રકારે પાવન કરે છે, શ્રવણાત, કીર્તનાત, અર્ચનાત.
સાંભળવાથી મનુષ્ય પાવન થઈ જાય, એનું ગાન કરવાથી એ મનુષ્ય પાવન થઈ જાય, એનું પૂજન કરવાથી મનુષ્ય પાવન થઈ જાય. અને એક શ્લોક અડધો શ્લોક નિત્ય એનો પાઠ કરવાથી મનુષ્ય પાવન થઈ જાય. એક શ્લોક અડધો શ્લોક ગમે તે. અને આ ભાગવત ભાગ્યરથી છે, ભાગવત એ ભાગ્યરથી છે, ગંગા છે. તો એ ભાગ્યરથીની અંદર આપણે ડૂબકી મારીએ, હું અને તમે. કારણ કે ઘણી કથા કરી છે પણ હજી સુધીમાં ચોખ્ખા શબ્દમાં અહીંથી જે કાંઈ હું બોલું એમાં તમારી સાથે જ હું છું, હું બહાર નથી. 200-250 ઉપર કથા અમારી થઈ ગઈ છે પણ હજી સુધીમાં અમને આમાં કાંઈ ખબર નથી પડતી. આપણે તો ભેગા મળીને ક્યાંક ગોતી અંદર ડૂબકી મારી ક્યાંક મળે એટલે 7 દિવસ સુધી આપણે બધા ભેગા મળી અને ક્યાંક ગોતવાનું આમાં કોશિશ કરીએ. કારણ કે વેદ પણ ન ઈતિ નેતિ નેતિ જે આપણે કહીએ છીએ ને, વેદ પણ કહે છે ન ઈતિ, આનો કોઈ પાર પામી શકે નહીં. આપણે ગોતવાની કોશિશ કરીએ તો ભાગવતના પ્રથમ શ્લોકનું અવગાહન કરી અને આપણે ભાગવતમાં પ્રવેશ કરીએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય. આ ભગવાનનું સ્વરૂપ મેં કહ્યું કે ભગવાનનું સ્વરૂપ છે કેવું છે, તો કહ્યું કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનને આપણે કોઈએ જોયા છે? ભગવાનને કોઈએ જોયા છે? કોઈએ જોયા હોય તો આંગળી ઊંચી કરો. ભાગ્યશાળી હોય એને ભગવાને જોયા હોય, બાકી મને તો દેખાય છે, મેં તો જોયા છે. અને હું બતાવું, હું બતાવું ભગવાનનું કેવું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય, જ્યારે મનુષ્યમાં સત્ય આવે, જો સત્ય આવે તો શું થાય? સત્ય આવે મનુષ્યમાં તો શું થાય? ચિત્ત છે એ નિર્મળ બની જાય. સત્ય આવે ને એટલે ચિત્ત છે ને એ નિર્મળ બની જાય, એને કોઈ દ્વંદ્વ રહે નહીં. દ્વંદ્વ કોને કહેવાય? તો ગીતાજીમાં કહ્યું છે કે નિર્માન મોહા જીત સંગ દોષા આધ્યાત્મ નિત્યા વિનમૃત કામા દ્વંદ્વે પિમુક્તા સુખ દુઃખ ગત સંગનયે ગચ્છંતિ મૂઢા પદમં વ્યયંત. નિર્માન મોહાજિત સંગ દોષા, જેને મોહ નથી, માન નથી, અભિમાન નથી, જેને કોઈનો સંગ નથી, દ્વંદ્વે પિમુક્તા, જેને મારું તારું દિવસ રાત પુત્ર પરિવાર સ્વાર્થ કોઈ વસ્તુ નથી, દ્વંદ્વથી મુક્ત થઈ જાય, જેનું ચિત્ત સત્યનું પાલન કરે એટલે નિર્મળ બને, નિર્મળ એટલે એને બધું મટી જાય, દ્વંદ્વથી પર થઈ જાય.
અને દ્વંદ્વથી પર બન્યો એટલે શું બને? આનંદ ઉત્પન્ન થાય. દ્વંદ્વથી પર બનીએ એટલે શું ઉત્પન્ન થાય? આનંદ. કારણ કે એને આઠે પોર આનંદ હોય, અને એ આનંદ છે એ જ ભગવાનનું સ્વરૂપ છે. હું અત્યારે જ કહું, મને મને હમણાં હમણાં જ મને ભગવાનના દર્શન થયા. બોલો, હમણાં જ હમણાં બતાવી દઉં. આનંદમાં દેહનું ભાન ભૂલી જવાય, મેન મર્યાદા બધું ચુકાઈ જાય, એ ભગવાનનું સ્વરૂપ. કહી દઉં, બતાવું મને ક્યાં દર્શન થાય. હમણાં જ આપણે પોથી યાત્રા હતી, ભાગવતજી ભાઈને ત્યાં બિરાજતા હતા, અને અમે આવ્યા એટલે બેનો દર્શન કરવા માટે. ભાગવત ભગવાનનું સ્વરૂપ છે, ચંપલ હોતા એમનમ, ન્યા મેન મર્યાદા બધું વિયું જાય, જ્યાં આનંદ હોય ન્યા, એ જ ભગવાનનું સ્વરૂપ છે. ન્યા કોઈ મેન મર્યાદા, ભગવાન જયારે મળી જાય મેન મર્યાદા રહેતી જ નથી. હું શું કરું છું એનું ભાન જ્યારે ન રહે ને, એટલે એ આનંદ, એ જ ભગવાનનું સ્વરૂપ છે. બીજી આપણે વાત કરી કે હમણાં ગામના ચોકની વચ્ચે જ હે રાસ લેતા હતા, ઠેકડા મારી મારીને કરતાલ, અને ભાઈઓ ને બાયુ બહેનો ને બધા. હે, અત્યારે જાઓ જી ચોકમાં ઠેકડા મારો જો, મારશો? કારણ કે હવે શરમ લાગશે. ત્યારે આનંદ નહોતો અને ત્યારે ભગવાન નથી, ભાગવત આપણી સાથે હતું એટલે ભગવાન હતા, આનંદ પ્રગટ થયો. આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ ભાગવતમાં કહ્યું, સચ્ચિત અને આનંદ, આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. તો આ ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે એનો પુરાવો. પણ કહ્યું કે એમ નહીં, એમ આપણે ન માનીએ. એમ માનીએ આપણે? એમ તો ન માનીએ. કઈ રીતે એ ભગવાનનું સ્વરૂપ છે? કારણ કે વિશ્વોત્પત્તિ ભગવાન છે તો એ કરે છે શું? હવે આ બધી ગહન બહુ ગૂઢ વાત છે, કારણ કે ભાગવત છે એ સમાધિ ભાષા છે, એમને એમ નહીં ઉતરે. એટલે સહેલી ભાષામાં સમજાવું કે આપણે દીકરી ઉંમર લાયક થઈ હોય, આપણી દીકરી 15-17-20 વર્ષની દીકરી થઈ હોય, એની માટે આપણે ઠેકાણું ગોતીએ ને, કોઈ સારો મુહૂર્તિયો ગોતીએ, તો એ મુહૂર્તિયો આપણે ગોતીએ, કોઈ આપણું ઠેકાણું ધ્યાનમાં આવે, ગોરેવાન હોય, પાંચ હાથ પૂરો હોય, દેખાવડો હોય, એ દેખાવડો હોય એટલે આપણે દીકરી આપી દઈ, આપી દઈ, ન આપીએ ને? હા, જોઈ દીકરો હારો છે, પાંચ હાથ પૂરો છે, બધું છે, પછી એનું શું જોઈ? કે ભાઈ દીકરો સારો પણ કરે છે શું? નકળો ઉજળો હોય તો કઈ એમને દીકરી છોડી દેવાય? શું કરે છે એ આપણે જોશું, પછી જ આપણે આ પાડશું. તો કયું ભગવાન છે પણ એનું કર્મ કાર્ય શું? કે વિશ્વોત્પત્યાદિ હે તવે તવે, એ ભગવાનનું કાર્ય છે કે વિશ્વની ઉત્પત્તિ કરવી, એનું પાલન કરવું અને એનો લય કરવો. તાપત્રય વિનાશાય, ચાલો આપણે જોઈ લીધું, બહુ સહેલી ભાષામાં ગામઠી ભાષામાં સમજાય એવી વાત કરીશું. દીકરી માટે આપણે એ મૂર્તિઓ ઉજળો એ જોયો, એનો ધંધો સારો તો એ દીકરી આપી દેશું? નહીં આપીએ. પછી શું જોશું? કે એના લક્ષણ, એની આદત કેવી છે એ જોશું ને. ન કરવાના કામ કરતો હોય, ન ખાવાનું ખાતો હોય, ન પીવાનું પીતો હોય, દીકરી આપીએ આપણે? અને ખરેખર અનુભવ છે, ઘણા મોટા રૂપિયા વાળાના દીકરા હોય એમનેમ છે હજી, કારણ કે આદત એ પહેલા જોઈએ છે.
તો એનું કાર્ય જોયું કે ધંધો સારો છે, હાલો. પણ એનો સ્વભાવ, પ્રકૃતિ કેવી છે? હે, ત્યારે કહ્યું તાપત્રય વિનાશાય. કારણ કે ભગવાનનું સ્વરૂપ એ છે, ત્રણ પ્રકારના તાપને બાળી નાખે છે. તાપત્રય વિનાશાય, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, ત્રણ પ્રકારના તાપ એ બળીને ભસ્મ થઈ જાય તો આપણે શંકા જાય કે અળું થતું હશે. અને ખરેખર ગોતો મળે થાય છે. કોઈ પણ ભગવત કથા થતી હોય, તમે ત્યાં જાઓ અને બેસો એટલે બધા વિચાર તમારા છૂટી જાય ને. કલ્પવૃક્ષની છાયામાં બેસી એટલે શાંતિ મળી જાય. કોઈ વિચાર, બધું કામ ને બામ બધું ભૂલાઈ જાય જો કથામાં ચિત્ત અને વૃત્તિ લાગી જાય. એમ ત્રિવિધી તાપ, ખાલી એનું નામ, એની કથા સાંભળવાથી ત્રણેય પ્રકારના તાપ બળીને ભસ્મ થઈ જાય. એવા ભગવાન શ્રી કૃષ્ણ યવયમ નમઃ, એવા ભગવાન કૃષ્ણ એને હું વંદન કરું છું. ત્યારે કહ્યું કે કથાનો પ્રારંભ કરતા ગુરુને નમસ્કાર કરી કથાનો પ્રારંભ કરે છે ભાગવતમાં. યમ પ્રવ્રજંત મનુભે તમે કર્યું, દ્વૈપાયનો વિરહકા તરાજુઆ પુત્રે સર્વભૂતહૃદયં મુનિમાનતો. ગુરુને વંદન કર્યા, સુખદેવજીને વંદન કરી અને કથાનો પ્રારંભ કરે છે. એક વખત નૈમિષારણ્ય નામના જંગલની અંદર 88,000 ઋષિઓ યજ્ઞ સત્રનો પ્રારંભ કર્યો. યજ્ઞ કરવો, ત્યારે યજ્ઞનો નિયમ છે, યજ્ઞનો નિયમ કે યજ્ઞ મોડા મોડો 2 વાગે તો પૂર્ણ થઈ જવો જ જોઈએ, 2 પછી આહુતિ ન અપાય. 2 વાગે યજ્ઞ પૂરો થઈ જવો જોઈએ. તો ઋષિમુનિઓ સવારથી બપોર સુધી યજ્ઞ કરે. બપોર પછી ઋષિમુનિઓએ વિચાર કર્યો, હવે કરવું શું? નવરું તો બેસાય નહીં, અને નવરા બેસીએ તો આપણી તો કહેવત છે ને કે નવરો બેઠો તો સમજી ગયા મારે કઈ બોલવું નહીં. નવરું ન બેસાય તો શું કરવું? હજી એ વિચાર કરે છે, ત્યાં સૂત નામના પુરાણી ફરતા ફરતા નૈમિષારણ્યમાં પધાર્યા. સુત પુરાણી આવ્યા એટલે 88,000 ઋષિઓ બધા ઉભા થઈ સુત પુરાણીનું સન્માન કર્યું. પધારો પધારો પધારો, દર્ભાસન આપી, પાદર્ઘ્યથી એની પૂજા કરી, જળપાન કરાવી અને 88,000 ઋષિઓની અંદરથી સૌનક નામના ઋષિ ઉભા થઈ અને પૂછવા લાગ્યા. કારણ કે કોઈ મહાપુરુષ આપણે ત્યાં પધારે ને એટલે માનવાનું કે આજ આપણું કલ્યાણ, આજ આપણું પુણ્યનો ઉદય થયો. કોઈ ભગવદ્ ભક્ત, કોઈ ગુરુ, કોઈ સાધુ, કોઈ સંત આપણે આંગણે પધારે ને, કોઈ બ્રાહ્મણ બોલાવીને આવે એ તો મહેમાન કહેવાય.
અનાયાસે આપણે આંગણે આવી અને ઉભા રહીને એટલે માનવાનું કે આપણો ક્યાંક પુણ્યનો ઉદય થયો આપણે ત્યાં આ બધા પધાર્યા. નહીતર મહાપુરુષ ન આવે. આજ તો તમે અમારા ઉપર દયા કરી અને ત્યારે કહ્યું કે હે ઋષિઓ શું ઈચ્છા છે તમારી? કહ્યું કે આપ તો 18 પુરાણના જ્ઞાતા છો, 18 પુરાણ આપ જાણો છો, તો હે મહારાજ અમારા ઉપર આપ દયા કરી આપ પધાર્યા છો, તો હે નાથ હવે પુરાણ નહીં એ બધું વાત બરોબર, પણ એવી કથા અમારે સાંભળવી છે કે એ કથાથી અમને શું મળે. ઋષિમુનિઓએ કહ્યું, શ્લોક લખ્યો છે કે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે માયા મોહ નિરાશ્વસ્થ વૈષ્ણવે ક્રિયતે. એ મહારાજ, ભગવાનનો ભક્ત હોય ઈ એવું કયું કાર્ય કરે કે એટલી વસ્તુ મળે? બોલો, ઋષિ મુનિએ આપણી માટે કેટલું કર્યું છે? શું એવું કાર્ય કરે કે એટલી વસ્તુ મળે? કઈ? કે ભક્તિ. મનુષ્ય એવું કયું કાર્ય કરે કે ભક્તિ મળે? કારણ કે ભક્તિ કોઈ સહેલી વસ્તુ નથી, એમનેમ નથી મળતી. ભક્તિ એમનેમ નથી મળતી. પછી ભક્તિ તો જોઈએ, એ વાત બરોબર છે, પણ કેવી? જ્ઞાન ભક્તિ, એમાંય જ્ઞાન વાળી, એમને મંબક નહીં. અને ગીતાજીમાં કહ્યું છે ને ભગવાને કે ભગવાન કે ભક્ત મને વાલા છે, પણ એમાંય જ્ઞાની ભક્ત મને વધારે વાલા છે. બાકી પેલા એ કર્યું એટલે આપણે આમ કરવાનું, એવા ભક્ત ભગવાન કે ઠીક છે હું માની લઉં, બાકી એમ નહીં. ભક્તિ મળે, જ્ઞાન મળે, ભક્તિ અને જ્ઞાન મળે એટલે શું મળે? પાછું વૈરાગ્ય. જીવનમાં મને વૈરાગ્ય મળે પછી વિવેકો વર્ધતે મહાન. ભક્તિ મળે, જ્ઞાન મળે, વૈરાગ્ય મળે અને પાછું એમ કહ્યું કે વિવેક મળે. આપણે કહ્યું છે ને કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ ઘેરે હોય, પણ વિવેક છે ને એ દસમો નિધિ છે. વિવેક વગરનું જીવન, એ બધી સિદ્ધિ વિધિ બધું નકામું છે. વિવેક ન હોવો, ભક્તિ મળે, જ્ઞાન મળે, વિવેક મળે, વૈરાગ્ય મળે, માયા મોહ નિરાશ્ચ. માયાથી અમે મુક્ત થઈ. માયા એટલે રૂપિયો, એ માયા આપણે કહી, પણ એ નહીં, આ મારું મારું જે છે ને એ બધી માયા છે. બાકી આ જીવનમાં આપણું કાંઈ છે? એક લેખકે બહુ સુંદર બતાવ્યું, આપણું કાંઈ છે નહીં. કારણ કે મેં વાંચ્યું હતું, એ લેખકે બતાવ્યું કે આપણો જન્મ, જન્મ કોણે આપ્યો? માય. પછી પાલન પોષણ કોને કર્યું? પિતાએ. વિદ્યા કોણે આપી? ગુરુએ. જ્યાં ભણવા ગયા, ધંધો વિદ્યા જે કાંઈ શીખવાડ્યું એ પણ બીજાએ આપ્યું ને ગુરુએ. આપણે બધું બીજાએ આપ્યું છે. અરે ભાઈ, બધું તને બીજાએ આપ્યું. વિદ્યા બીજાએ આપી, ધંધો બીજાએ આપ્યો, જન્મ બીજાએ આપ્યો, બધું બીજાએ આપ્યું. અરે છેલ્લે તું મરીશ તો સ્મશાને તને બીજા લઈ જાય, આમાં તારું હું છે? નકરું મારું મારું કરીને પીડ્યો રહ્યો છે. આપણું શું છે? કાંઈ નથી. આપણું કાંઈ નથી.
માયા મોહ નિરાશસ્ય માયાથી મુક્ત કેમ થવાય? એવું કયું કાર્ય કરે કે આ મનુષ્ય એટલું મળે? કારણ કે વૈષ્ણવ ભગવત ભક્ત એવું શું કરે કે આટલાથી એને આટલી વસ્તુ પ્રાપ્ત થાય? બોલો, આપણી માટે ઋષિ મુનિઓએ કેવું કર્યું છે? અને ક્યારે સુત પુરાણી કહે છે કે હે ઋષિઓ સાંભળ, કે ચિંતામણી લોક સુખ દુઃખ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુતુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. હા, આ તમને કહું, એક વસ્તુ મળે પણ ચિંતામણી, પણ એ ચિંતામણી ફક્ત ભરતખંડમાં જ મળે છે, બીજે ક્યાંય નથી. ચિંતામણી ભૂર લોકે, પૃથ્વી લોકમાં જ મળે છે, ને એમાંય ભરતખંડમાં, બાકી કોઈ જગ્યાએ વૈકુંઠમાંય નથી મળતી, ક્યાંય નથી. અને એટલાય દેવતાઓ જન્મ માગે છે પૃથ્વીમાં, અને એમાંય ભરતખંડમાં. યોગી નામ અપી દુર્લભમ, યોગીઓને પણ દુર્લભ છે. તો કહ્યું, મહારાજ એટલું બધું આ કઠણ છે તો મળે કેમ? તમે એમ કહો છો કે અહીંયા મળે છે, ત્યાં ગોતવા જ આવી કે મળે? કે હા, એક જગ્યાએ મળે. અને એ ક્યારે મળે? કે ગુરુર પ્રીતો, જે મનુષ્યને ગુરુ ઉપર પ્રીતિ હોય એને એ મળે, બાકી નહીં. ગુરુ ઉપર પ્રીતિ હોવી જોઈએ, નહીતર ન મળે. કહ્યું કે એવી કે હા, એનું દ્રષ્ટાંત એક બતાવ્યું કે પ્રેક્ષિતે કથા કૃત્વા સભાયામ સ્થિતે શુકે સુધા કુંભ ગૃહિત્વે ન દેવા તત્ર સમાગતાઃ. ગુરુની જો કૃપા હોય તો જ મળે, નહીતર ન મળે. એનું દ્રષ્ટાંત કે પરીક્ષિત રાજા, એને શ્રાપ લાગ્યો, એ કથા આપણે આવશે. એને સુખદેવજીનો સમાગમ થયો, અને એ ભાગવતી કથા કરતા હતા ત્યારે દેવતાઓ અમૃતનો કૂપ લઈને આવ્યા હતા. અમૃતનો કૂપ લઈને આવ્યા, કહ્યું મહારાજ આ કથારૂપી અમૃત અમને પાવ. અને આ સુખદેવજીને તો મૃત્યુનો, પરીક્ષિતને તો મૃત્યુનો ભય છે ને, એટલે આ કથા સાંભળે છે ને. આ અમૃત એને આપી દો એટલે એ મૃત્યુના ભયમાંથી મુક્ત થાય, અને કથારૂપી અમૃત અમને આપ. સુખદેવજીએ ના પાડી કે ના, કારણ કે અભક્તાન દત્વ વિજ્ઞાતમ દદો કથામૃતમ. તમે અભક્ત છો, તમને ન દેવાય. બોલો, દેવતાને એમ કહી દીધું તમે અભક્ત છો, તમને આ કથારૂપી અમૃત ન પવાય. તો એક વિચાર કરો કે જો દેવતાઓને ના પાડી એ કથા આપણે અહીં સાંભળવા મળે તો આપણા કેટલા પુણ્ય હશે? હે, વિચાર કરો. અભક્ત ન દદાવસી, અભક્ત હોય એને આ કથા ન મળે. અને ત્યારે આ કથાનો આપણે આજે મહાત્મનો આરંભ, એટલે પરિવારને બે ત્રણ સૂચના કરી દઉં, એના નિયમ પહેલા બતાવી દઉં. કારણ કે બીજી કથા આપણે, સમય થઈ ગયો છે પોણા સાત જેવું, બહેનોને ઢોર માલ ઢોર હોય એટલે થોડું એમ થતું હોય, એટલે પહેલાં તો કથાનો સમય કહી દઉં કે સવારમાં 8:30 થી 11:30 ઉનાળો છે એટલે, અને બપોર પછીથી 3:30 થી 6:30 આ કથાનો સમય. અને કથાના નિયમ બતાવી દઉં, જો પરિવારના જો પાળો તો વધારે સારું, વ્યાસ પરિવાર. કારણ કે કહ્યું છે કે ઉપવાસ કરવો જોઈએ. નખ વાળ કેશ ન ઉતારાય, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ભોય પથારીએ સૂવું જોઈએ. ઉપવાસ કરવો, ઉપવાસ ન બની શકે તો ધારણા પારણા કરવા. ધારણા પારણા એટલે આમાં ડખો થાય છે કે દાદા આ
મોજ કરવા હટું ખાવા પીવા માટે તો આ બધું આયોજન તમે એમાં ના પાડો છો. હવે ઉપવાસ ના થઈ શકે તો ધારણા પારણા, એટલે એક દિવસ એક ટાઈમ ભોજન, એક દિવસ ઉપવાસ, એક દિવસ એક ટાઈમ ભોજન, એક દિવસ ઉપવાસ, એમ કરવું જોઈએ. એ ન શકે બની શકે તો એક ટાઈમ ભોજન કરી કથા શ્રવણ કરવી, અને એ છૂટ આપી છે કે ભાઈ એ ન બની શકે તો ભલે બે ટાઈમ પણ મિતાહારો, મિત સાત્વિક આહારનું ભક્ષણ કરવું અને ઓછું જમવું કે જેથી કરી કથામાં પ્રમાદ ન ચડે. કારણ કે બહુ જમાઈ ગયું હોય ને પછી આળસ ચડે. મિત આહાર અને બને ત્યાં સુધી હું તો એક સૂચના કહી દઉં કે મારો નિયમ છે કે બપોરે જે રસોઈ બનાવો એ અહીંયા ઠાકોરજીને ભાગવતજીને અહીંયા થાળ ધરવાનો હોય, એટલે બને ત્યાં સુધી 8 દિવસ સુધી લસણ ડુંગળીનો ઉપયોગ નહીં કરતા. અરે ખાતા જ નથી કોઈ. નથી ખાતા? ના રે ના. અરે તો હારું થતો. 8 દિવસ સુધી એક આ નિયમ છે. બીજો નિયમ એ કે આ યજ્ઞ મંડપ છે, આ કથા યજ્ઞ મંડપ છે, આની અંદર 2-3 વસ્તુ વર્જ્ય છે. એક બીડી બીડી પીતા હો તો 12 વ્યૂ જાવું. એક બીજા નંબરની અંદર આ તીર્થભૂમિ કહેવાય, કેમ કહેવાય એનો એક શ્લોક બોલી અને કહી દઉં કે તતરેવ ગંગા યમુનાશ્ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ. અહીંયા જ્યાં અચ્યુત ભગવાન કેશવની જ્યાં કથા ચાલતી હોય ત્યાં બધા તીર્થ ઢળડાય ઢળડાય ને અહીંયા કોઈ પણ સ્વરૂપે આવે છે. બધા તીર્થ ગંગા યમુના ગોદાવરી ક્ષિપ્રા વેણી તુંગભદ્રા કોણ જાણે કી સ્વરૂપ મેં નારાયણ મિલ જાય, કોઈ પણ સ્વરૂપે અહીંયા એ આવે છે. તો એ તીર્થ અહીંયા આવતા હોય, મહાન ઋષિ મુનિઓ આવતા હોય, આ ભૂમિ તીર્થભૂમિ થઈ ગઈ, એટલે અહીંયા બને ત્યાં સુધી બૂટ ચપ્પલ પહેરી અને કોઈએ અંદર નહીં આવવું. રાખો તો તમારા હિત માટે છે, બાકી અમારી તો કહેવત છે બ્રાહ્મણનો દીકરો કહી ચૂકે ને સમય વહી ચૂકે, અમે કહી દઈએ. અને બીજું કાકા ભત્રીજાએ ઘણા થતા હોય, હે ઘણા કાકા ભત્રીજાને મશ્કરી કરવાની ટેવ હોય ને કાકાની પાસે છાઈને ગાળ્યું સાંભળવા હતું છોકરાઓ, પણ બને ત્યાં સુધી આ કથા મંડપની અંદર અપશબ્દ ન નીકળે અને બને ત્યાં સુધી આ કથા મંડપની અંદર નિંદા ન થાય એટલું ધ્યાન રાખજો, નહીતર અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ પુણ્ય ક્ષેત્રે વિનશ્યતિ. પુણ્ય ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રમાં કરેલા પાપ હોય એ પુણ્ય ક્ષેત્રમાં આવી એટલે બળીને ભસ્મ થઈ જાય, પણ પુણ્ય ક્ષેત્રમાં કરેલા પાપ છે ને એ કોઈ દિવસ લેપો ભવિષ્યતિ. એટલે આ પુણ્ય ક્ષેત્ર છે, અહીંયાથી કોઈના આત્મો દુભાય એવો શબ્દ ન નીકળે એટલું ધ્યાન રાખજો. બીજા ન રાખો તો કાંઈ નહીં, પણ વ્યાસ પરિવારને તો ખાસ આ મારું સૂચન છે કે આનો ઉપયોગ કરજો કે જેથી કરી તમારું તમારા પિતૃઓનું બધાનું કલ્યાણ થઈ જાય. આપણી કથાને અહીંયા વિરામ આપીએ, થોડી વાર માટે પ્રેમથી તાળી પાડી અને હરિનામ સંકીર્તન. ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો.
कृष्ण कन्हैया जय द्वारिका जय जय सत्य सनातन धर्म की जय श्री फुलिया हनुमान जी महाराज की जय अपने अपने गुरु महाराज की जय अपने अपने माता पिता की जय हरि ओ नमः पार्वती पतये हर हर महादेव बापा जय जय सीताराम सीता आरती पूजा करवा माटे आवी जाओ नारायण स्वामी जय नारायण स्वामी जड़ चेतन सर्वे नाम जड़ चेतन सर्वे जो अंतर्यामी ओम नारायण स्वामी ये ब्रह्मा जगत सर्जामणि विष्णु जीवन अर्पे प्रभु विष्णु जीवन अर्पे शंकर संहार करे छे शंकर संहार करे छे ये तुज नामी ओम नारायण स्वामी आ मन अबुधय जानी सेवा लैले जो प्रभु सेवा लैले जो सगलानु शुभ करवा सगलानु शुभ करवा ओम नारायण स्वामी ये भारत वाणी थी आरती करुआ जे प्रभु आरती करुआ जे हमे दया दृष्टि थी जो कृपा दृष्टि थी जो जीवन विजय काजे ओम नारायण भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो दक्षिणस्तेन श्रीमारार्धकं सौरभ्यामि पश्चाद पचितमे बे हाथी आरती लेजो पहला बेनो ले लो आरती पची हाँ अबे थाली तमे ले लो तुम्हारा भाई आरती ले लो एम हाँ सरस ले ओए नमः नमः ओम विष्णुवे नमः ओम विष्णुवे नमः बोले वृंदावन बिहारी लाल की जय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय हे वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय वासुदेवाय
આપણે છેડા છેડી છે છેલ્લે દિવસે છોડવાની છે બધાયની ખેસ પન્યું ઘટતું હોય તો નવું લઈ લેજો ચુંદરી ઘટતી હોય તો નવું પણ આને પછી